नमस्ते मित्रों, केम छो? मजा में? वेलकम टू माजीसा क्लास। मित्रों, आज आप जोई रहा छे धोरण 10 विषय गणित, जेमा स्वाध्याय नंबर 1.1 नो दाखला नंबर 2 जोईए छे। तो आप समय नहीं बगाड़ता ने शुरुआत करिए छे। तो जोईए सम नंबर 2। दर्शाओ के कोई अयुग्म धन पूर्णांक संख्या कोई पूर्णांक क्यू माटे 6q+1 अथवा 6q+3 अथवा 6q+5 प्रकारनी होई शके। तो मित्रों, तमारे आ दाखलामां तमारे क्लू वस्तु याद राखवू पड़शे। तो आपणे जोईए कई रीते दाखलो लखवो। तो अहींया धारो के कोई ए अयुग्म धन पूर्णांक संख्या छे, बराबर। धारो के ए कोई अयुग्म धन पूर्णांक संख्या छे। हवे विद्या मित्रों, लखी आपणे युक्लिड ना भागाकार ना पूर्व प्रमेय मुजब। मित्रों, आपणे सूत्र याद होवुं जोईए पूर्व प्रमेय भागाकारनुं, जे छे के ए बराबर BQ+R। જ્યાં મિત્રો આપણે બી શું લઈશું, અહીંયા તમે ધ્યાન આપ્યું, બી એ ક્યુની બાજુમાં જે અંક હોય એ લેવાનું। તો બી છે આપણો 6, બરાબર, અને આરની કિંમત એ લેસ ધેન ઇક્વલ ટુ 0 એ લેસ ધેન 6 જેટલી હોવી જોઈએ। આ ખાસ યાદ, લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે 0 તો હોય પણ 6 કરતાં નાની હોવી જોઈએ, એટલે કે તેથી શું થશે, આર બરાબર 0, 1, 2, 3, 4 અથવા શું થશે 5, બરાબર મિત્રો। આ આપણી કિંમત થઈ ગઈ। હવે તમારે શું કરવાનું, કિંમત મૂકવાની સૂત્રમાં। એ 6q+8ની કિંમત એકવાર 0 લઈએ, 0 એટલે 6q થશે। ચલો, એ બરાબર 6q+8ની જગ્યાએ એ મૂકીશું તો આ એ થઈ ગયું। ચલો, હવે 6q+2 એ બરાબર 6q+3 એ બરાબર 6q+4 એ બરાબર 6q+5। હવે વિદ્યા મિત્રો, અહીંયા સ્ટોપ થઈ જવાનું તમારે, 5 સુધી આવી ગઈ આપણે। હવે તમારે અમારી નક્કી કરવાનું છું, બરાબર। તો રકમને જોઈએ આપણે, જો કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા, એટલે મિત્રો આપણે હવે યુગ્મ સંખ્યાની જરૂર નથી, હવે યુગ્મ સંખ્યા હોય એ આપણે રિમૂવ કરીશું એટલે કે નીકાળી દેશું। જેમ કે 6q એ કેવી છે યુગ્મ સંખ્યા, જેને 2 વડે ભાગીશું આપણે તો 2 વડે નિશેષ ભાગી શકાય। જેમ કે અહીંયા રફ કામ જુઓ મિત્રો, 6q ને 2 વડે નિશેષ ભાગો, 2 × 3 = 6, 3q આવી ગયા એમ। હવે મિત્રો, તમારે શું લખવાનું, અહીં તમારે લખવા મિત્રો 6q + r અને 6q+4, એટલે કઈ કઈ સંખ્યાઓ, એક 6q + r અને 6q+4 એ શું છે, 2 વડે નિશેષ ભાગી શકાય છે, બરાબર। પરંતુ આપણે લખીશું એ અયુગ્મ સંખ્યા છે, તેથી એ બરાબર 6q, એ બરાબર 6q+2 અને એ બરાબર 6q+4 શક્ય નથી। આમ મિત્રો લખી શકીએ આપણે, આમ શું લખવાનું, કોઈ અયુગ્મ સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યા એ માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે। મિત્રો, તમારે થોડી ઘણી પ્રેક્ટિસ કરવી પડશે, થોડું ઘણું યાદ રાખવું પડશે। આપણે અહીંયા ધ્યાન રાખ્યું કે 6q 6q+r ને 6q+ અહીંયા 2,
બરાબર મિત્રો, આ આપણે શું કર્યું હતું, ધીમું સંખ્યાઓ કરી હતી, કેમ કે બે વડે નિશેષ ભાગી શકાય છે, પરંતુ આપણે કઈ સંખ્યા જોતી હતી, અયુગ્મ સંખ્યા હતી, એટલે મિત્રો આપણે આ શક્ય નથી સંખ્યાઓ માટે આ પ્રકારની હોઈ શકે, છ ક્યુ પ્લસ વન, છ ક્યુ પ્લસ ત્રણ અને છ ક્યુ પ્લસ પાંચ પ્રકારની હોઈ શકે, એમ લખી શકાય. મિત્રો તમે જો ખાસ ધ્યાન રાખજો, તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. એકવાર વિડીયો જોઈ લેવાથી, ના તો સ્કૂલમાં પણ સાહેબ ભણાવવાથી, ના ટ્યુશનમાં એકવાર લખવાથી તમને આ દાખલો નહીં આવડે, તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો આવા જ વિડીયો સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.